તો આજે આપણે બનાવીશું પકોડાવાળી પંજાબી કઢી। તો ફ્રેન્ડ્સ આ કઢી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે। તો આજે હું રેસીપી લઈને આવી છું પકોડાવાળી પંજાબી કઢી। તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો એના માટે મેં અહીંયા આ ત્રણ ડુંગળી લીધેલી છે જેને છાલ કાઢી આવી રીતે ઊભી ચીરોમાં મેં કટ કરી લીધેલી છે અને એને હાથેથી આવી રીતે કરશો ને એટલે એકદમ એના બધા પળ છે એ ખુલ્લા થઈ જશે। તો આપણે આવી રીતે એને સ્લાઇસ કટ કરી લેવાની છે। અને તો હવે આપણે બે બેટર બનાવી લઈએ, એક કઢીનું અને એક પકોડાનું। તો કઢીના બેટર બનાવવા માટે મેં એક લીટર છાશમાં ત્રણ ચમચી ચણાનો લોટ નાખ્યો છે, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું પાવડર, એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે નિમક નાખી અને આપણે આ કઢીનું બેટર બનાવી લેશું। તો હવે કઢીનું બેટર બની ગયું છે તો હવે આપણે પકોડા માટેની તૈયારી કરી લઈએ। તો આપણી ડુંગળી પણ આવી રીતે સ્લાઇસમાં કટ થઈ ગઈ છે। તો હવે એમાં આપણે કોથમીર નાખીશું, કોથમીરથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એને સ્કીપ બિલકુલ ના કરશો। એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને નિમક નાખી દેશું અને અહીં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો। અને અહીં મેં બે ચમચા ચણાનો લોટ અને એક ચમચાથી થોડો ઓછો એટલો ચોખાનો લીધો છે। પકોડા ક્રિસ્પી હશે તો ખૂબ જ સરસ લાગશે, પણ તમે જો ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। અને હવે એને બધું બરાબર મિક્સ કરી લેશું। આ જે કઢી બને છે એ તમે ખીચડી, ભાત, પુલાવ કે જીરા રાઈસ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે એમાં જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એનું બેટર બનાવી લેશું। પાણી આપણે વધારે નથી રાખવાનું, ડુંગળી જે છે એ એકદમ દેખાય એ એટલે લોટ પણ આપણે એટલો જ માપે જ નાખ્યો છે, એનાથી વધારે લોટ નાખશો તો ભજીયા જેવું બની જશે। તો હવે આપણું આ બેટર બની ગયું છે તો હવે આપણે કઢી વઘારી લઈએ। તો એના માટે મેં અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું અને રાઈ ફૂટી જાય એટલે આપણે થોડા ખડા મસાલા જોઈએ, તો જેમાં આ એક ચમચી આખું જીરું, આખી મેથી, હિંગ, લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન છે એ એડ કરી દઈશું અને આપણે જે છાશ મસાલાવાળી તૈયાર કરી છે એ છાશ એમાં એડ કરી દઈશું અને હવે આ કઢીને આપણે બરાબર ઉકળવા દઈશું। હવે આ કઢી ઉકળે ત્યાં સુધીમાં આપણે પકોડા પણ બનાવી લઈએ, તેના માટે પણ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે એમાં પકોડા આવી રીતે પાડી લેશું। આ પકોડામાં તમે એકલો ચણાનો લોટ પણ નાખી શકો છો, પણ થોડા ક્રિસ્પી હશે તો કઢીમાં એકદમ સોફ્ટ નહીં થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ પકોડાને તમે ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તમે સવારના નાસ્તામાં આવી રીતે પકોડા બનાવીને ચા સાથે ખાશો તો પણ એ ખૂબ જ સરસ લાગશે। તો થોડી વાર આપણે એને ચડવા દઈશું। તો હવે પકોડા જુઓ ચડી ગયા છે તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, આવી જ રીતે આપણે બધા જ પકોડાને બનાવી લઈશું। અને હવે આપણી કઢી પણ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે, જુઓ। જો તમને પકોડા એમાં જ કડક પસંદ હોય તો તમે સર્વ કરો ત્યારે પણ નાખી શકો છો, પણ આવી રીતે કઢીમાં થોડા આપણે ચડવા દઈશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે। બસ હવે પકોડા નાખીને આપણે એને 5-6 મિનિટ માટે આવી રીતે ઉકાળી લઈશું। તો હવે આપણી કઢી થઈ ગઈ છે તો આપણે એના માટે તડકો બનાવી લઈએ। તો એના માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એ તેલમાં એડ કરીને આપણે ઉપરથી તડકો લગાવી દઈશું। આ તડકો ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી એનો લુક અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે મેં તડકો લગાવ્યો છે, પણ જો તમે ન ઈચ્છો તો તડકાને સ્કીપ પણ કરી શકો છો। તો જુઓ આપણી ખૂબ જ ટેસ્ટી એવી કઢી બની ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડી ધાણા ભાજી એડ કરી દઈશું અને થોડી કસૂરી મેથી પણ એડ કરશું। કસૂરી મેથી જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું।
તો લો ખૂબ જ ટેસ્ટી એવી આપણી પકોડાવાળી કઢી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો, અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા સર્કલમાં શેર કરજો, અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.